પહેલી સપ્ટેમ્બર જુગતરામ દવેની જન્મ જયંતિ. સેવાના ઓરસિયા પર ચંદનની જેમ ઘસાઈ જઈને ચિરકાળ સુધી જેમની સુવાસ પ્રસરેલી છે તેવા જુગતરામ દવેનો જન્મ સુરેન્દ્રનગર પાસેના લખતર ગામે 1/9/1892 રોજ થયો હતો. સ્વામી આનંદે તેમની સાહિત્યિક રુચિ જોઈને પરદેશી કંપનીમાંથી નોકરી છોડાવી 20મી સદીમાં સામયિકમાં કામ અપાવ્યું અને પછી કાકા સાહેબ સાથે કામ કરવા તે બરોડા આવી ગયા. ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા અને નવજીવન પત્ર માટે પણ કામ કર્યું. તેમણે રાષ્ટ્રીય શિક્ષણને વેડછીની ભૂમિ પર ચરિતાર્થ કરવાનો પુરુષાર્થ આદર્યો. સૌથી મહત્વની સાધના તે તેમનું સાહિત્ય સર્જન, જેને તેમણે જેલ જીવનનું જમાપાસું કહ્યું છે. ગામડાના ફળિયામાં નજીવા સાધનો દ્વારા તેમણે બાલવાડીના સફળ પ્રયોગો કર્યા. બાળ શિક્ષણ અને આદિવાસીના સર્વાંગી વિકાસમાં તેમણે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું. તેમને જમનાલાલ બજાજ એવોર્ડ દ્વારા સન્માનવામાં આવ્યા. એવોર્ડના 1,00,000 રૂપિયા ગરીબોના ઉત્થાનના કાર્ય માટે અર્પણ કર્યા. લોકોએ અમૃત મહોત્સવ યોજી તેમનું બહુમાન કર્યું હતું. રાષ્ટ્રીય શિક્ષણના આચાર્ય જુગતરામભાઈનું ઈસવીસન 1985માં દેહાવસાન થયું હતું. ઈશોપનિષદના તત્વજ્ઞાનને તેમણે આ રીતે સાદી લોકવાણીમાં ઉતાર્યું છે. કામ કરો, ખૂબ ઘસાઓ, સુખે સતાયુ થાઓ, માનવ દુજ પથ આજ અવર નહીં, કર્મે કા ગભરાવો. અસ્તુ.